नमस्कार वहाला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारू स्वागत छे। आजे आपणे धोरण 12 विषय मनोविज्ञाननी निदान कसोटी 2021 तारीख 10/7/2021 प्रश्नपत्रनुं संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहला हजु सुधी जो आपणे आ चैनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रोने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चालो बाळ मित्रों जुए धोरण 12 आर्ट्स विषय मनोविज्ञान कुल गुण 80 मार्क्सन निदान कसोटी प्रश्नपत्र जेनो विभाग ए आपेलो छे। प्रश्न एक, नीचे आपेला विकल्पों माथी योग्य विकल्प पसंद करी आपेला प्रश्नों उत्तर लखो। चलो पहलो सवाल छे, केटलो बुद्धिआंक धरावती व्यक्ति ने प्रतिभा संपन्न कहवाय? ए छे 70 થી ઓછા, 70 થી 100, 100 થી 130, 130 થી વધુ। બીજો પ્રશ્ન આપ્યો છે માણસની। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ફિલો એપ્લિકેશન વિશે મહત્ત્વની જાણકારી આપીશ, જે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન થશે, જેમાં તમે તમારા પ્રશ્નો, તમારા ડાઉટ, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરો, તમારા બોર્ડ JEE નેટની પ્રિપેરેશન કરી શકશો। આ માટેના 3 સિમ્પલ સ્ટેપ હું તમને સમજાવીશ, જેથી તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે। 3 ઇઝી સ્ટેપ છે। સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તો પ્લે સ્ટોરમાંથી અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ફિલો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। બીજા સ્ટેપમાં તમારે તમારું સાઇનઅપ મોબાઈલ નંબર એડ કરવાનું છે। કન્ટિન્યુ આપશો તો ટેક અ ફોટો ઓફ યોર ક્વેશ્ચન, એટલે તમારા મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે આપવાનો છે, જે ફોટો પાડવાનો છે અથવા પ્રશ્ન લખી શકશો। 60 સેકન્ડની અંદર બેસ્ટ શિક્ષક દ્વારા તમને એનું લાઈવ સોલ્યુશન મોબાઈલ જોડે કનેક્ટ કરીને આપવામાં આવશે। आपकी क्वेश्चन में आप कहना चाहते हैं कि बल्ब की पावर कितनी है, अगर बल्ब जो है वो 220 वोल्टेज पर ऑपरेट हो रहा है, राइट। इस बैटरी का जो वोल्टेज है वो आपको गिवन है 220। तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर। अब अगर कोई आपको और डाउट है तो आप बताइए। थैंक यू। सो गाइस, इट्स दैट सिंपल। हैव एनी क्वेश्चंस, जस्ट आस्क बिलो। નીચે દર્શાવેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને સ્ક્રીન પર આપેલ કોડ એન્ટર કરવાથી 10% ડિસ્કાઉન્ટ મળશે। પ્રક્ષેપણ પ્રવિધિઓ વડે થતું વ્યક્તિત્વ વિશ્લેષણ કયા સિદ્ધાંત પર આધારિત છે? ત્યારબાદ છે, મૂલ્યાંકન કરતા મોટે ભાગે વચ્ચેની કક્ષાએ જ મૂલ્યાંકન કરે છે, આ ભૂલને શું કહે છે? ત્યારબાદ 7મો પ્રશ્ન છે, જૂથ 2 કે તેથી વધુ વ્યક્તિઓનું બનેલું કેવું એકમ છે? ત્યારબાદ છે, નામલક્ષી માપનો કયા મનોવૈજ્ઞાનિકો માટે ઉપયોગી છે? ત્યારબાદ છે, મધ્યવર્તી સ્થિતિના કયા માપને સરાસરી પણ કહે છે? સહસંબંધ, બહુલક, મધ્યસ્થ કે મધ્યક? તો જવાબ આવશે મધ્યક। એટલે એ રીતે તમારે બાળમિત્રો જવાબ જાતે ગોતીને લખવાના છે। તમને અહીં પ્રશ્નપત્ર આપેલો આપશે, બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો હતો? ત્યારબાદ છે, વિભાગ ડીના પ્રશ્નો જોઈએ બાળમિત્રો, કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે તો એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું છે, ટર્મને આપેલી બુદ્ધિની વ્યાખ્યા। ત્યારબાદ પૂછાયેલું છે, ચપળતા એટલે શું? ત્યારબાદ છે, માનસિક વય એટલે શું? ત્રીજો પ્રશ્ન છે, બુદ્ધિના કયા ઘટકો શીખવામાં ભાગ ભજવે છે? અને સમકાલીન અને ક્રમિક ચેતક્રિયાઓ મગજના કયા ભાગોમાં થાય છે? પાંચમું, સ્વપ્નના વિષયના પ્રકાર કેટલા છે, કયા કયા? આગળ જોઈએ પ્રશ્ન, તો પ્રચલિત બચાવ પ્રયુક્તિઓના નામ જણાવો। ત્યારબાદ છે, નેતૃત્વની વ્યાખ્યા આપો, જૂથો શા માટે જરૂરી છે? કઈ નેતૃત્વ શૈલી સારી ગણાય છે? અથવા તો અહંકાર કોને કહેવાય? બેમાંથી કોઈ એકનો જવાબ લખવાનો છે। આગળ જોઈએ 9મું, સામાજિક બોધનની એક અગત્યની રીત દર્શાવો। ત્યારબાદનો પ્રશ્ન છે, હાઇડરે બધા કારણોનું વર્ગીકરણ કયા બે વિભાગમાં કર્યું હતું? 11મો પ્રશ્ન છે, PUC શું છે અથવા તો કયું તંત્ર નવી ઉર્જા વાપરી શકે છે? 12મો પ્રશ્ન છે, ગરીબ કોને કહેવાય? આગળ જોઈએ વિભાગ C, અતિ સંક્ષિપ્તમાં લખો। પહેલું છે, બુદ્ધિમાં કઈ 4 બાબતો મહત્ત્વની છે? બીજું છે, DATમાં કઈ 8 અભિયોગ્યતાઓનું માપન થાય છે? ત્યારબાદ છે, વેક્સલરની જુદા જુદા વયજૂથો માટેની કસોટીઓ વયજૂથ પ્રમાણે દર્શાવો। ત્રીજો પ્રશ્ન છે, અભિયોગ્યતા કસોટીઓના 2 ઉપયોગો જણાવો। ત્યારબાદનો પ્રશ્ન પૂછાયેલો છે, ડૉક્ટર ફ્રોઇડ દર્શાવેલ વ્યક્તિત્વના 3 વિભાગો જણાવો। અથવામાં પ્રશ્ન છે, પ્રક્ષેપણ પ્રવિધિઓ શા માટે વિકસાવવામાં આવી છે, સમજાવો। ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, તો 5મો પ્રશ્ન છે, નેતૃત્વમાં મહાન માણસનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે? સામાજિક કામચોરી કોને કહેવાય? જૂથ સંરચના એટલે શું? જૂથનું સ્વરૂપ સ્પષ્ટ કરતા લક્ષણો જણાવો। ત્યારબાદ 8મો પ્રશ્ન છે, નીચેના પ્રાપ્તાંકો પરથી મધ્યક શોધો। જો
એમાં અંક આપેલા છે તેના ઉપરથી આપણે મધ્યક મેળવવાનો છે. આગળ જોઈએ ગુણોત્તરલક્ષી તુલના કઈ ખાસ લાક્ષણિકતા છે. નવમું છે બહુલકના ઉપયોગ જણાવો, અને દસમું વનોવિજ્ઞાનમાં ચાર પ્રકારની માપન તુલનાઓ કઈ કઈ છે તે તમારે જણાવવાનું છે સવિસ્તાર. આગળ જોઈએ વિભાગ ડી. મુદ્દાસર ઉત્તર આપવાના છે. દરેકના ત્રણ ગુણ છે જેના કુલ ગુણ છે 18. જેના પ્રશ્નો આપણે જોઈએ, પહેલો છે પ્રક્ષેપણ પ્રવિધિઓની સમાનતાઓ જણાવો, બીજું છે વ્યક્તિત્વ પ્રકારના અભિગમમાં પ્રાચીન પ્રકારોની સમજૂતી આપો, સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ જણાવી તેની સમજૂતી આપો, અથવા તો દમન અને ઉર્વીકરણની બચાવ પ્રયુક્તિઓ સમજાવો, ખિન્નતા સંબંધી વિકૃતિ વર્ણવો. પાંચમો પ્રશ્ન છે બાળ ગુનેગારીની સમજૂતી આપો, અથવા તો ટૂંકનો લખો વ્યવસાયલક્ષી ઉપચાર. છઠ્ઠું છે સરળ સંરચનાની સમજૂતી આપો, અથવાનો પ્રશ્ન છે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તે સમજાવો, તો તેની વિશે તમારે ટૂંકનો લખવાની રહેશે. આગળ જોઈએ છેલ્લો આપણો વિભાગ છે વિભાગ ઈ. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો જેના કુલ ગુણ છે 4. એવા કુલ ગુણ 20 છે, પ્રત્યેકના 4 ગુણ છે. પહેલો પ્રશ્ન પૂછાયેલો છે સ્વનિયમન એટલે શું, સ્વનિયમની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ સદંષ્ટતા સમજાવો, અથવા તો પૂર્વગ્રહ એટલે શું, પૂર્વગ્રહને દૂર કરવાની ભૂરચનાઓની રચના કરો. બીજો પ્રશ્ન પૂછાયેલો છે પર્યાવરણ અભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના માર્ગો સવિસ્તાર જણાવો. ત્યારબાદ છે સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવના કારણોની ચર્ચા કરો, અથવા તો ત્રીજો પ્રશ્ન આપેલો છે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપી તેના પ્રકારો વર્ણવો. ચોથો પ્રશ્ન આવી શકે શહેરીકરણની ગમે તે 5 સમસ્યાઓ સમજાવો. અને પાંચમા પ્રશ્નમાં બાળમિત્રો મધ્યક અને મધ્યસ્થ આપણને શોધવાનો કીધો છે, જેમાં વર્ગ અને આવૃત્તિ આપેલી છે, તેના ઉપરથી તમારે મધ્યસ્થ અને મધ્યક શોધવાનો રહેશે, અથવા તો તેની સાથે પ્રશ્ન આપેલો છે સહસંબંધ એટલે શું તેના પ્રકાર વર્ણવો. આ રીતનું બાળમિત્રો તમારું કંઈક પેપર છે મનોવિજ્ઞાનનું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવું ભૂલશો નહીં. ધન્યવાદ.